એક વાર કે હું ગાડીમાં ચડી ગયો, ટિકિટ લીધા વગર, ટિકિટ લીધા વગર આપણા જેવાને એમ થાય કે ક્યાંક ટીસી આવશે તો આપણું હાર્ડ બ્લડ પ્રેશર કોઈ માપે ને તોય ખબર પડે કે આપણે ટિકિટ નથી લીધી. એ કે ચિંતા શું કરવાની, બહુ બહુ તો દંડ, બહુ બહુ તો જેલ થશે ને, બીજું શું થવાનું. કોઈ ટીસીબીસી આવ્યો નહીં, પણ મહારાજની ઈમાનદારી જુઓ, જેવા ઉતર્યા પ્લેટફોર્મ પર ગયા અને ઓલાને કીધું મેં ટિકિટ નથી લીધી ને સવારી કરી છે, બોલ કેટલા થાય, લઈ લે હવે રૂપિયા. ખિસ્સામાં હતા તોય ચડી ગયા. આપણને એમ થાય કમાલ, બસ કે મને મન થઈ ગયું આજે ટ્રામમાં બેસી અને મુંબઈ ફરી આવું. મને કે એકવાર હું ડીસામાં ગયો હતો, પાઠશાળા ચાલે, હું એ સાંજના ટાઈમે પાઠશાળા પહોંચી ગયો, એક છોકરાએ મારી મસ્કરી કરી, એ જાડિયા એ જાડિયા, એટલે મારો પિત્તો ગયો, ઉભો થઈને એક ઠોકી દીધી. જાડિયો શેનો કે છે મને, મને જાડિયા તારે નહીં કહેવાનું, ટેન્શન ફ્રી, ઠોકીને ટેન્શન ફ્રી. એ મહારાજ જયારે 13 વર્ષની ઉંમર થઈ અને એમના માતા હતા કાંતાબા, નાની ઉંમરમાં ગુજરી. જુઓ શરૂઆત ક્યાંથી થાય, એક દીકરાના વૈરાગ્યમાં દીકરાના વૈરાગ્ય કરતા બાપનો વૈરાગ્ય કારણ ભૂતો. આજે સાહેબે વાચનામાં કીધું, દીકરાનો વૈરાગ્ય કદાચ દ્રવ્યથી હોય છે કે મારા બાપ જે કરે મારે કરવું, આવું કરે તો તરે કે ના તરે 100% તરે. અહીં બેઠેલા અમદાવાદના લોકોને કહું છું, મુંબઈ ગરાને તો નહીં કહી શકું, અમદાવાદના લોકોને કહું છું, અત્યારે મહારાજજી જ્યારે બોલવાનું શરૂ કર્યું છે, તમારા ટાઈમ, તમારી નૌકારસી, તમારી પૂજા, તમારો ધંધો, તમારા ધર્મ, આ બધાને એડજસ્ટ કરીને પણ અડધા કલાક માટે આ મહારાજને સાંભળવા આવો, જિંદગી આખીની તમારી મૂડી બની જશે. હું તમને આજે 2-3 સેમ્પલ આપીશ, આ 8 દિવસમાં મહારાજ કેવા કેવા પદાર્થો કાઢ્યા છે. મહારાજ માં ગુજરી ગયા, મુંબઈના સ્મશાનની અંદર માતાની ચિતા ચલી રહી છે. એ તો નાના હતા એટલે એમને તો સ્મશાનમાં નતા લઈ ગયા, પિતા મફતભાઈ એ સ્મશાનમાં હતા. 35 વર્ષની ઉંમર છે, 32 વર્ષની માં એમની પત્ની મફતભાઈની ચિતા જલી રહી છે. આજુબાજુમાં જે આજના કાળમાં ચાલે છે એ કાળમાં પણ ચાલતું, શું સમજ્યા? આજના કાળમાં ઓલીની હજી ચિતા જલી ન હોય એ પેલા આને હવે કોની સાથે જોઈન્ટ કરવો એની ચિંતા ચાલતી. ત્યાં ચિતા ચાલે અને અહીંયા ચિંતા ચાલતી હોય, અહીંયા પણ એવી ચિંતા શરૂ થઈ. મફતલાલને રીમેરેજ કરાવવા છે. ભાઈ જોઈ લો, આપણા સમાજની અંદર કોઈ વીડો છે તો એની સાથે કરાવી દઈએ. આ સમાચાર મફતભાઈને મળ્યા પહેલા મફતભાઈએ જળતી ચિતાની સામે બે હાથ જોડી અભિગ્રહ લીધો, હવે મારે જિંદગી ભર માટે બ્રહ્મચર્યનું પાલન કરવું. આસપાસના કાન ફૂસણિયાઓને કહી દીધું, ખબરદાર, મારી ચિંતા તમે કરી છે તો મેં જિંદગી ભર માટેના બ્રહ્મચર્ય લઈ લીધા જ. 35ની વયે જે બાપે બ્રહ્મચર્ય લીધું હોય એનો દીકરો કેવો બ્રહ્મચારી પાકે, એ તો હું તમને એક એક એક્ઝામ્પલ આપતો જઈશ ત્યારે ખબર પડશે આ મહાપુરુષ કેવા વચન સિદ્ધ છે. અમના વચનનું ઉલ્લંઘન અચ્છા અચ્છા ખેરખાઓ નથી કરતા, ગમે તેવા ધુરંધર હોય પણ મહારાજજીના મોઢામાંથી જો શબ્દ નીકળ્યો હોય તારે અહીંયા જ ચોમાસું કરવાનું છે, ખલાસ, હવે બીજો વિચાર નહીં કરવાનો. મહારાજજીએ કીધું તારે આ બાજુ નહીં આ બાજુ વિચાર કરવાનો, ખતમ થઈ ગઈ વાત. મહારાજની સામે ફફડે છે, ક્યાંક એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરશું તો આપણું નિકંદન ન નીકળી જાય. આટલા સરંડર આજે 600 સાધુઓ આ મહાપુરુષના ચરણે છે. છેલ્લા 10 વર્ષમાં આ વચન સિદ્ધિના ઢગલાબંધ દ્રષ્ટાંતો આપણને જોવા મળે. આજે જ કીધું ને, એક મહાત્માને 30 થયા, મહારાજે કીધું 45 કરી લો, ઓલે 30માં ઉપવાસે કહી દીધું હવે મારામાં તાકાત છે. એમણે તો ન કર્યા, પણ મને યાદ છે ઇરલામાં એક મહાત્મા 72 વર્ષની ઉંમર, ગરમીના દિવસો અને મહારાજ પાસે ગયા હશે પછખાણ લેવા, એક ઉપવાસ આપો, એક સેના લેવાના હોય, આ હોલસેલના વેપાર છે.
ઈ પચખણ આપે તો હોલસેલમાં આપે અને વસ્તુ આપે તો હોલસેલમાં જ આપે. એક સેના લેવાના? ત્રણ લો. તહતી ત્રણ પૂરા કેમ રહ્યું? બહુ સરસ. તો બીજા પાંચ લઈ લો એટલે 28 થઈ જશે. આપણા જેવા તો એવા ઉસ્તાદ હોય કે બહુ સરસ આપણે બોલાય જ નહીં. જો બોલ્યા તો 28 પૂરી. અને પછી આ મહારાજે 28 કરાવી, 36 ઉપવાસ કરાવી. ભુવન ભાનુસુરી મહારાજની જન્મ શતાબ્દી, ઇરલાથી ગોવાલિયા ટેન્કનો વિહાર, 72 વર્ષની ઉંમર, ચૈતર મહિનાના દિવસો, અને એની અંદર એક મહાત્માને 36 ઉપવાસ કરાવવાની તાકાત આ ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજમાં બાકી મને નથી લાગતું કે કોઈનામાં હોય છે.